નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ચેનલમાં. મિત્રો, આપણે જઈ રહ્યા છીએ ચાંદખેડા. મિત્રો, ચાંદખેડા જઈને આપણે અમારા વળકુમારજી એમનું એક સોંગ રેકોર્ડ કરવાનું છે. મેલડીમાંનું સોંગ આપણે રેકોર્ડ કરવાના છીએ ત્યાં ગાડી. મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ મોટેરા સ્ટેડિયમથી આગળ, જે આશ્રમ ચોકડી છે ત્યાં પહોંચ્યા છીએ. મિત્રો, ટૂંક સમયમાં આપણે ચાંદખેડા ધ ક્રિએટિવ સ્ટુડિયો જે છે જેકીભાઈ વાઘેલાનો ત્યાં પહોંચવાના છીએ, અને ત્યાં જઈને આપણે સોંગ રેકોર્ડ કરવાના છીએ. તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ ચાંદખેડા સોંગ રેકોર્ડ કરવા માટે. મિત્રો, ત્યાં સુધી તમે અહીંયાથી જુઓ જે આ છે મોટેરાનો જે નજારો છે નાઇટનો, એ હું તમને બતાવું અહીંયા ગાડીથી. મિત્રો, આ છે રામદેવપીરનું મંદિર. મિત્રો, દર્શન કરી લો ઘરે બેઠા બાબા રામદેવના. મિત્રો, આ છે મેટ્રોનો બ્રિજ, અને તમને આગળથી મિત્રો ધીમે ધીમે આગળ જેમ આવશે એમ બતાવતો જઈશ. પણ મિત્રો, આજે એક સોંગ રેકોર્ડ કરવાનું છે, ગેલેરીમાંનું સોંગ રેકોર્ડ કરવાનું છે. બંને તો હું તમને એના બે ત્રણ શબ્દો સંભળાવીશ, કારણ કે પ્રાઇવેસીને લઈને બધું જ્યાં સુધી સોંગ રિલીઝ ના થાય ત્યાં સુધી એને બધું બતાવવાનું નથી હોતું, કારણ કે કાલ ઉઠીને ગીત છે એ કોઈ કોપી થઈ જાય એટલા માટે થઈને. મિત્રો, આપણે એક્ઝેક્ટ મોટેરા પહોંચવા આવ્યા છીએ. હવે અહીંયાથી આપણે જઈશું ન્યૂ સીજી રોડ બાજુ. મિત્રો, બરાબર, તો ન્યૂ સીજી રોડ ઉપર હું તમને થોડોક માહોલ બતાવીશ. સીધો સામે જાય છે ન્યૂ સીજી રોડ પર રોડ. મિત્રો, તમને ન્યૂ સીજી રોડનો જે રાતનો નજારો છે એ પણ તમને આગળ આપણે પહોંચીએ એટલે બતાવીએ. નાઇટ હતી એટલે વિચાર્યું કે ચલો આજે ગાડી લઈને નહીં પણ બાઇક લઈને જઈએ, તો જે કુદરતી હવા છે સાંજના સમયે, અને અમદાવાદમાં જે બાઇક લઈને ફરવાની મજા છે એ કંઈક અલગ જ છે. તમે સામે જોઈ શકો છો ગાંધીનગર હાઈવે આપણે પહોંચી ગયા છીએ, અને ત્યાં ગાડીનો જે માહોલ છે તે તમે જોઈ શકો છો. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને વિડીયોને લાઇક કરી દેજો, અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. આપણે મિત્રો આવા રોજ આવનારા વિડીયો સાથે હું તમને રોજે રોજની ક્રિએટિવિટી તમને બતાવતો રહીશ. મિત્રો, આપણે સિગ્નલ આવ્યું છે તો સિગ્નલ પર સ્ટોપ કરી દઉં, પણ ચલો નસીબ સંજોગે ઊભું રહેવું પડ્યું નથી, સિગ્નલ ખુલી ગયું છે. મિત્રો, આ છે ગાંધીનગર હાઈવે. ગાંધીનગર હાઈવે આ બાજુ તમે જુઓ સીધો ગાંધીનગર જાય છે. આ રોડ સીધો ગાંધીનગર જાય છે. મિત્રો, આ બાજુ જોઈ શકો છો. મિત્રો, આપણે ચડી ગયા છીએ એક્ઝેક્ટ ન્યૂ સીજી રોડ પર, અને ન્યૂ સીજી રોડનો જે મિત્રો રાતનો માહોલ છે એ તમે અહીંયાથી જોઈ શકો છો. મિત્રો, કોઈ વખત અમદાવાદ બાજુ આવો તો ન્યૂ સીજી રોડ બાજુ વાટો માર્ગ, મિત્રો ત્યાં કંઈક તમને પણ આવીને આનંદ થશે. મિત્રો, ત્યારે થોડાક આપણે લેટ છીએ તો કદાચ કંઈ ખુલ્લું હશે કે નહીં એ તો ખબર નહીં, પણ હું તમને બતાવું જે નજારો છે હું તમને અહીંયાથી બતાવું. કોઈ વખત આવો તો ન્યૂ સીજી રોડ છે અમદાવાદનો. અમદાવાદમાં બે રોડ છે, સીજી રોડ અને ન્યૂ સીજી રોડ. આપણે છીએ ન્યૂ સીજી રોડ ગાંધીનગર હાઈવે. આપણે સીધા જઈશું ચાંદખેડા જેકી ભાઈ વાઘેલાના સ્ટુડિયો પર, ધ ક્રિએટિવ સ્ટુડિયો ચાંદખેડા. આ છે ન્યૂ સીજી રોડ. હલો મિત્રો, કોઈ અમદાવાદ લોકલથી હોય તો કોમેન્ટ જરૂર કરજો, અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરજો. મિત્રો, તમને બતાવું છું ન્યૂ સીજી રોડ નો જોઈ શકો છો. ન્યૂ સીજી રોડ પર કોઈ વખત આવો મિત્રો તો જરૂરથી જોજો. તમને આ બાજુ બતાવું જોઈ શકો છો. મિત્રો, અમદાવાદ ન્યૂ સીજી રોડ ચાંદખેડા ગાંધીનગર હાઈવે. મિત્રો, આપણે ટૂંક સમયમાં ચાંદખેડા પહોંચી જવાના છીએ. આખો સીજી રોડ છે, સીજી રોડ પતવા આવ્યો છે. મિત્રો, ન્યૂ સીજી રોડ અહીંયા ગાડી કંઈક સ્ટોલ પર લાગેલો છે, અહીંયા અવનવા સ્ટોલ આવતા હોય છે મિત્રો, જેથી જોઈ શકો છો. મિત્રો,
મિત્રો આપણે સીધા જઈશું જેટી ભાઈ વાઘેલાના સ્ટુડિયો પર ચાંદખેડા. આપણે ચાંદખેડા બસ સ્ટેન્ડ ક્રોસ કરી દીધું છે અને આપણે હવે ટૂંક સમયમાં પહોંચવાના છીએ ધ ક્રિએટિવ સ્ટુડિયો. મિત્રો હું તમને ત્યાં જઈને સ્ટુડિયોમાં બતાવીશ કઈ રીતના સોંગ રેકોર્ડ થાય છે, કઈ રીતે એનું ઓપરેટિંગ થાય છે, કેવા રૂમ હોય છે, કઈ રીતનો અંદર રૂમની અંદર મટીરિયલ લગાવવામાં આવ્યું હોય છે કે જેના કારણે થઈને અવાજ બહાર લીકેજ ના થાય, અને ઘણું બધું મિત્રો છે જે હું તમને ડાયરેક્ટ સ્ટુડિયો પર લાઈવ જઈને બતાવું. પહેલાં તો આપણે ચાંદખેડા પહોંચી ગયા છીએ અને હવે સ્ટુડિયો પર પહોંચવાના છીએ. મિત્રો આ રસ્તો સીધે સીધો રસ્તો મહેસાણા જાય છે, મિત્રો કલોલ મહેસાણા. મિત્રો આપણે આવી ગયા છીએ ચાંદખેડામાં, હવે આપણે જઈશું સ્ટુડિયો પર. આ સીડી છે, પહેલા માળ પર સ્ટુડિયો છે અને હું તમને બતાવું. મિત્રો આપણે જે કામ માટે આવ્યા હતા રેકોર્ડિંગ કરવાનું હતું તો આપણે ધ ક્રિએટિવ સ્ટુડિયો આવી ગયા છીએ. મિત્રો આપણે આ છે ગેટ, એની અંદર જઈશું. મિત્રો જો અંદર જતાની સાથે સાક્ષાત માં સરસ્વતીનો જે ફોટો રાખેલો છે મિત્રો આપણે દર્શન કરીશું. મિત્રો આપણે અંદર જઈશું, અંદરનો માહોલ જોઈશું, સ્ટુડિયો કેવો હોય. મિત્રો તમે જોઈ શકો છો આ છે ધવલભાઈ જેમનું સોંગ રેકોર્ડ કરવાનું છે અને આ છે મુકુલભાઈ કે જે સોંગના રાઇટર છે એમણે સોંગ રાખ્યું છે. મિત્રો આ રીતનું સેટઅપ હોય છે અને બહુ મહેનત પડતી હોય છે આ બધું બનાવવા માટે. મિત્રો તમે જોઈ શકો છો, હા તમે જોઈ શકો છો. મિત્રો મેલેડીમાંનું સોંગ રેકોર્ડ કરવા આવ્યા છીએ અને સ્ટુડિયોમાં સાક્ષાત મેલેડીમાં પણ હાજર છે, એટલે મિત્રો બહુ સારી વસ્તુ કહેવાય. માં મેલેડીના સાક્ષાત દર્શન પણ થઈ ગયા છે, અહીંયા માં સરસ્વતીમાં બિરાજમાન છે. અને મિત્રો સ્ટુડિયોનો તમને જો આ છે મેઇન રૂમ છે અને આ ધવલભાઈ બેઠા છે જેમનું સોંગ રેકોર્ડ કરવાનું છે. આ મુકુલભાઈ છે કે જે સોંગના રાઇટર છે, સારા એવા સોંગ લખ્યા છે. અને હવે આપણે અંદર જઈશું. મિત્રો અંદર આ રીતનું તમે જોઈ શકો છો, હું તમને બતાવું. મિત્રો આ છે બીજો રૂમ તમે જોઈ શકો છો, માં ખોડિયારમાં અહીંયા સાક્ષાત બિરાજમાન છે. મિત્રો આ છે એકોસ્ટિક માટેનો રૂમ છે. મિત્રો અહીંયા ગાડીથી કોઈ લાઈવ પ્રોગ્રામ વગાડવું હોય તો એના માટે. અને હું તમને લઈ જાઉં અંદર જે આપણે સોંગ રેકોર્ડ કરીએ છીએ તેના માટે આ રીતનો માઇક હોય છે મિત્રો. અને આ રીતનો એક પેક રૂમ હોય છે કે જેના કારણે અવાજ બહાર ના નીકળે. મિત્રો તો આ છે ચાંદખેડા ક્રિએટિવ સ્ટુડિયો જ્યાં આપણે સોંગ રેકોર્ડિંગ કરવા આવ્યા છીએ. મિત્રો આ ચાલે છે રેકોર્ડિંગ, ધવલભાઈનું રેકોર્ડિંગ ચાલી રહ્યું છે. મિત્રો આ રીતે રેકોર્ડિંગ થતું હોય છે સ્ટુડિયોની અંદર. મિત્રો તમે પણ ચાંદખેડામાં કોઈ વખત આવો ને તમારા શૂટિંગ કે રેકોર્ડિંગ કે કોઈ પણ જાતનું કામ હોય તો અહીંયા અમારા ક્રિએટિવ સ્ટુડિયો, ધ ક્રિએટિવ સ્ટુડિયો સોરી, જેકીભાઈ વાઘેલાનો સ્ટુડિયો છે ચાંદખેડા સત્યમેવ હોસ્પિટલની બાજુમાં, ડોમિનોઝ જે પીઝાનું છે એની બાજુમાં પહેલાં માળે. તો મિત્રો આવો તો સોંગ રેકોર્ડ કરવા જરૂરથી આવજો. ધવલભાઈનું રેકોર્ડિંગ પતી ગયું છે એટલે ધવલભાઈ બહાર આવી જશે. અભી હાલ જ જો આ રીતના તમે જોઈ શકો છો. સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન છે. મિત્રો મિત્રો બસ કંઈ નહીં, આવા નવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. અને ચાંદખેડામાં આવો તો ધ ક્રિએટિવ સ્ટુડિયોમાં આવજો અને જેકીભાઈના સ્ટુડિયોની મુલાકાત લેજો. જેકીભાઈ દેખાતા નહીં ક્યાં, એટલામાં બહાર ગયા લાગે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. મિત્રો આ કીબોર્ડ છે
આપણે કીબોર્ડ ઉપર બેસીશું થોડુંક, કદાચ વગાડી જો ટ્રાય કરીએ, આવડતું તો નથી. હું થોડોક વગાડવાનો ટ્રાય કરીશ, બરોબર. જોઈએ. હું તમને બતાવું, આ કીબોર્ડ છે મિત્રો. હું થોડોક વગાડવાનો ટ્રાય કરું. એટલું બધું આવડતું તો છે નહીં, આપણું કામ નથી આ મિત્રો. ચલો મિત્રો, મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી આપને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. મિત્રો આવજો, ધન્યવાદ.